वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरं स्वामिनं मायापुरुष प्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवोद्धारकं वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलं सदवृन्दचूडामणिं आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायण संज्ञकं च करुणा ताम प्रशान्ति प्रदं वन्दे श्रीनन्दकिशोर स्वामी चरणम् श्रीपञ्चसेवाव्रतं 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 बोलो श्री स्वामीनारायण भगवान जय श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय श्री ठाकुर जी महाराज नी जय श्री सद्गुरुदेव की जय। तारीख 70 फेब्रुआरी 2021 बुधवार लोहेधाम न्यूजर्सी श्री मुक्त मुनि चरितम कथानो लाभ लई रहेला लोहेधाम परिवार ना तमाम भक्तजन मारा हित थी जय स्वामीनारायण जय स्वामीनारायण। मुक्त मुनि चरितम अंतर्गत आपणे ए जोवानो प्रयत्न कर्यो अत्यार सुधी के मुकुंदास भगवान ने प्रार्थना करे छे એમના હૃદયમાં હવે બસ એક જ તલસાટ છે કે હવે મને સાચા ગુરુ ક્યારે મળે અને ભગવાન સુધી પહોંચી શકું। साचा गुरे मिले जब जिय के तब मिटे दुख का संसारा
निज जन जानी दया दिले धारी मिटाये प्रभु दर्द हमारा। भगवान एक ज प्रार्थना करे छे मुकुंददास, प्रभु हवे मने साचा सदगुरु नी प्राप्ति कराओ। आ ब्रह्मांड में प्रगट थया त्यारथी आरंभी साचा सदगुरु नी शोध करता करता सरदार पहुंचा। અને આપણે અત્યાર સુધી મુકુંદાસના ઝીણવટપૂર્વક બધા પ્રસંગો જાણ્યા। સાચા ગુરુ મેળવવાની લાંબી યાત્રાનો થાક મુકુંદાસને સરદારમાં તો ઉતર્યો હતો શામદાજી મહારાજના પ્રસંગમાં, પરંતુ જેવો થાક ઉતરવો જોઈતો હતો, જેમને પ્રભુને પ્રસન્નતા મેળવી અને વ્રતને સિદ્ધ કરવું એ રૂપે જે થાક મુખ્ય તાપ એ નહોતો ઉતર્યો। ત્યાગને પુષ્ટ થાય એવા ઘણા બધા માર્ગ એવા રસ્તા એનો થાક અવશ્ય મુકુંદાસને દિન પ્રતિદિન ઉતરતો જતો હતો, પરંતુ મુખ્ય જે થાક હતો કે પ્રભુને પ્રસન્ન કરવા એ ક્યારે માર્ગ મળે, એવા સદગુરુ ક્યારે મને મળે, એ જે શોધમાં હતા એ શોધરૂપી જે થાક હતો એ હવે પ્રભુને પ્રાર્થના કરીને વિનવે છે, પ્રભુ તમે હવે મને એવા ગુરુની પ્રાપ્તિ કરાવો જેથી કરીને હવે હું ભગવાનને મેળવી શકું, મારી પ્રતિજ્ઞા પૂર્ણ થાય, મારી પ્રતિજ્ઞા પૂર્ણ થાય। અને જ્યાં પ્રભુના ચરણોમાં વીરવ્યથામાં મુકુંદાસજી ઝૂરી રહ્યા છે, ભક્તજનો પૂછે છે કંઈ તકલીફ હોય તો જણાવો, મુકુંદાસ એમ જ કહે છે મને કોઈ તકલીફ નથી। પછી બીજા દિવસે પ્રભુના દર્શન કરી, જાનકીનાથના દર્શન કરી મુકુંદાસ બહાર નીસરે છે અને થોડો કોલાહાલ સંભળાય છે, એટલે મુકુંદાસ તુરંત ભક્તજનોને પૂછે છે કે શું છે। ત્યારે મુકુંદાસ એક જ કહે છે, મને જાણે ઈચ્છા થઈ છે શું થઈ રહ્યું છે આજુબાજુમાં। ત્યારે ભક્તો એક જ વાત કહે છે કે સાંભળો છો મુકુંદાસ, આપણી બાજુમાં ઘણા બધાના સદાવ્રતો ચાલે છે। મુકુંદાસ કહે, હા હું જાણું છું, એથી વિશેષ આપ જાણો છો? ના ના, હું તો એથી વિશેષ તો નહીં જાણતો, તો જણાવશો? જણાવવાનું તો એ છે મુકુંદાસ, આપને આપ આટલો બધો આશ્રમનો સારો વહીવટ કરો છો, સેવા નિભાવો છો શામદાજી મહારાજની આજ્ઞાથી, તો તમારે જાણી રાખવું જોઈએ આ વસ્તુ। બોલો ને શું જાણી રાખવાનું છે? આપણી આજુમાં બીજા 5-6 નવા સદાવ્રતો પ્રારંભ થવાના છે, એવું મુકુંદાજી કે બહુ સારું કહેવાય, તો સારું છે, સદાવ્રત જેટલા ખુલે એટલા દુખિયાઓના દુઃખ મીટે। પછી આગળ વધુ વાત કહેતા ભક્તજનો કહે છે, બીજું વિશેષમાં આપ જાણો છો મુકુંદાસજી? ના ના, તો હું આપને વિશેષમાં જણાવું છું મુકુંદાસ, સાંભળો, હું વિશેષમાં સંભળાવું છું મુકુંદાસ, સાંભળો મુકુંદાસજી, આપણો તો સદાવ્રત તો ચાલે જ છે સારો, જ્યારથી આપને શામદાજી મહારાજે ગુરુદેવ આપને આજ્ઞા કરી ત્યારથી આશ્રમનો કારભાર સરસ ચલાવો છો અને દિન પ્રતિદિન પ્રગતિ વધતી જાય છે, પરંતુ આ ગામમાં એક સદગુરુ શ્રી રામાનંદ સ્વામીના સેવકો પણ વસે છે, આપને ખ્યાલ છે? ના, મને ખ્યાલ નથી।
આ ગામમાં સદગુરુ શ્રી રામાનંદ સ્વામી છે એમના ભક્તો વસે છે. તે તો સહુ હતા ખરા ચેલા રામાનંદજીના અલબેલા. મુકુંદાસજી એમના શિષ્યવર્ગ આ ગામમાં સારી રીતે વસે છે અને એમના શિષ્યો પણ એમના ગુરુની આજ્ઞાથી સદાવ્રત ચલાવે છે. તેના પ્રેમને થઈને વશ આવતા તહા સ્વામી ચોક્કસ અને અહીં ઘણીવાર રામાનંદ સ્વામી એમના ભક્તોના સુખાર્થે પધારે છે. મુકુંદાજી વિચારમાં ચડી ગયા. આ રામાનંદ સ્વામીના સેવકો અહીં વસે છે અને મોટા પ્રમાણમાં સદાવ્રત ચલાવે છે. એ રામાનંદ સ્વામી કોણ છે કે એ રામાનંદ સ્વામી એક ઉદ્ધવીય સંપ્રદાયના છે. એ રામાનંદ સ્વામી નો શિષ્યવર્ગ ખૂબ મોટો છે અને ત્યાગમાં શૂરા છે અને ઘણા બધા જીવોને ભગવાનના માર્ગે ચડાવે છે. એ રામાનંદ સ્વામી એમના શિષ્ય સાથે વિચરણ ઘણું કરે છે અને ગામે ગામે જઈને પ્રભુને ભજાવે છે અને પ્રભુના માર્ગે ચલાવે છે. મુકુંદાસને તો હૃદયમાં એક નવો આશાનો કિરણ ફૂટ્યો. જા એ ભક્તજનોના મુખમાંથી રામાનંદ સ્વામી નામ સાંભળ્યું ને તરત જ મુકુંદાસના રોમે રોમ પુલકિત થઈ ગયા. મુકુંદાસ એ ભક્તજનને મંદિરના પરિસરમાં એક જગ્યાએ લઈને એક વૃક્ષ નીચે લઈ ગયા અને પૂછ્યું, ભગત આ રામાનંદ સ્વામી કોણ છે એના વિશે આપ થોડી મને જાણકારી આપી શકશો? ત્યારે જાણતા તો હોય, ગામના લોકો તો જાણતા જ હોય, કેમકે આ એ ઘણા ભક્ત આ મંત્રીએ પણ જતા હોય પણ બીજે સદાવ્રત ત્યાં પણ જતા હોય, બધું જાણતા હોય. ત્યારે ભક્ત બધું કહેવાનો પ્રારંભ કરે છે કે રામાનંદ સ્વામીનો જન્મ અયોધ્યામાં પિતા અજય શર્મા અને માતા સુમતી થકી થયો હતો, પરંતુ આપણે એ રામાનંદ સ્વામીનો પૂર્વ વૃત્તાંત પદાવલીમાં એ સ્વયં મુકુંદાસ એમના પૂર્વ વૃત્તાંત મુકુંદાસ સ્વયં રામાનંદ સ્વામીનો પૂર્વ વૃત્તાંત લખે છે. તો આપણે એ જ આજે સાંભળીએ કે મુકુંદાસ સ્વયં શું રામાનંદ સ્વામી વિશે લખે છે. તો આજે આપણે રામાનંદ સ્વામીના પરિચય વિશે જાણીએ કે રામાનંદ સ્વામી કોણ હતા. ખરેખર ભક્ત જ સ્વામીને સંભળાવે છે કે રામાનંદ સ્વામી કોણ હતા, પરંતુ સ્વામી સ્વયં મુકુંદાસ સ્વયં જ એમની આલેખન શૈલીમાં પ્રકાશ પાથરે છે. તો આપણે આજે એ પ્રકાશને જોઈ અને સાંભળી. હવે તે ઉદ્ધવ સ્વામી જેમ ધર્યો દ્વિજ કોણ દેહ, હવે તે ઉદ્ધવ સ્વામી જેમ ધર્યો દ્વિજ કોણ દેહ, મુક્તાનંદ કહે કહો કથા સંક્ષેપથે કરીતે, મુક્તાનંદ કહે કથા
संक्षेपते करिते अवधपुरी मा शुभ गुण धाम जी सर्वरिया द्विज अजय छे नाम जी अवधपुरी मा शुभ गुण धाम जी सर्वरिया द्विज अजय छे नाम जी काश्यप गोत्र ते द्विजनो जेह जी आस्वालायन शाखा शुभ तेह जी आस्वालायन शाखा शुभ तेह जी सत्संगी जीवन में श्री रामानंद स्वामी ने जीवन चरित्र शतानंद स्वामी की रमणीय जे अयोध्या ने विषय अजय नामना एक विप्र पवित्र ब्राह्मण आ विप्रनो कश्यप गोत्र हतो आश्वलायन शाखाना विप्र ऋग्वेदी हता अने पुण्य करवामा ए निष्ठावान हता अने अजय विप्रे पूर्व जन्म ने विषय ईश्वर ने आराधना करी हती अधिक शुभमति विप्रते ऋग्वेदी स्वधर्मनिष्ठ कमल नयन श्री कृष्ण ने जाने ते दृढ़ निज इष्ट कमल नयन श्री कृष्ण ने जाने ते दृढ़ निज इष्ट अजय विप्र हता ए अजय विप्र श्री कृष्ण भगवान की भक्ति करता हता अने इष्ट देव ने निष्ठा में ये शूरा हता एवा जे अजय विप्र ए भगवान ने एवी आराधना करता हता के ए आराधना जोई ने बधा ने एम थातु के अजय विप्र एवा भक्ति प्रधान पुरुष छे इंद्रजीत ने सत्यवादी पुण्यमती वाणा सदा वेद्या विनय युक्त सोय इंद्रजीत ने सत्यवादी ए सम अवरण खोय इंद्रजीत ने सत्यवादी ए सम अवरण कोय ते ब्राह्मण ने सुमति नामे नारी विषे गंभीर दुर्वासा ना सापति प्रगट्या ते उत्तम धीर सवंत सत्तर पंचाणुवे ऋतु वर्षा श्रावण मास कृष्ण पक्ष नी अष्टमी थया उद्धव प्रात प्रकाश वेदे कया जे विप्रने जात कर्मादिक संस्कार मुक्तानंद कहे अनुक्रमे तिने पाम्या परम उदार मुक्तानंद कहे अनुक्रमे तिने पाम्या परम उदार ए अजय विप्र विद्या ने विनय थी युक्त हता सत्यवादी અને જીતેન્દ્રિયો ઇન્દ્રિયોના હતા એમના પત્નીનું નામ સુમતી દેવી હતું અને દુર્વાસા મુનિના શાપથી ભગવાન કૃષ્ણની ભક્તિ રૂપ કુમદને પ્રફુલ્લિત કરવામાં ચંદ્ર સમાન જે ઉદ્ધવજી સમાન અજય વિપ્રને ઘેર સુમતી દેવીથી પ્રાદુર્ભાવ થયા એ શુભ કાળ તો સંવત 1795 શ્રાવણવદી અષ્ટમીના શુભ દિવસે પ્રભાત સમયે ઉદ્ધવજી કેતા અર્થાત
સદગુરુ શ્રી રામાનંદ સ્વામી જન્મ ધારણ કર્યો. આ રામાનંદ સ્વામી ઉદ્ધવનું બાલ સ્વરૂપ, ઉદ્ધવજીનું શરીર ગૌરવર્ણનું હતું. કેવું હતું? ગૌરવર્ણનું હતું. શરીર પુષ્ટ હતું, ભુજાઓ લાંબી હતી, કમળ સમાન કોમળ તેમના ચરણ હતા, ગોળ ઊંડી નાભી અને લાલ વર્ણથી સુશોભિત નેત્ર કમળની કાંતિ હતી. વાકડિયા શ્યામ કેશ સુંદર હતા. એમના સુંદર નયન તેમજ વિશાળ ભાળ પ્રદેશથી અદ્ભુત શોભતા હતા. પુત્ર જન્મથી એ જે અજય નામના વિપ્ર અને સુમતી દેવી અતિશય આનંદમાં આનંદમાં આવી ગયા હતા. બ્રાહ્મણોએ એ બાળ ઉદ્ધવના કેતા અજય વિપ્રના પુત્રનો જાત કર્મ સંસ્કાર કરાવ્યો. જન્મથી 12મા દિવસે સ્વસ્તિ વાચન અજય વિપ્રે કરાવ્યું અને એ રામાનંદ સ્વામીના જન્મથી એ એટલા બધા પ્રફુલ્લિત થયા, એટલા બધા પ્રફુલ્લિત થયા, કોઈ એના આનંદનો પાર નહોતો સમાતો, પાર નહોતો સમાતો. એમ મુકુંદાસ એમના પદ દ્વારા જણાવે છે કે જાત કર્માદિક સંસ્કાર કરાવ્યા, 1795માં પ્રગટ થયા હતા. શ્રાવણ માસ હતો, અષ્ટમી હતી. આગળ આપણે સાંભળીએ શું કહે છે મુકુંદાસ. એમય બીજ કુલ પ્રગટ્યા ઉદ્ધવય વિકારી, સમય થયે ઉપવીતને પામ્યા સુવિચારી. એમે દ્વિજ કુલ પ્રગટ્યા ઉદ્ધવય વિકારી, સમય થયે ઉપવીતને પામ્યા સુવિચારી. તે ઉદ્ધવને પૂર્વનો અભ્યાસ છે બારી, બાળપણામાંથી થયા અતિ પ્રિય ગીરધારી. બાળપણામાંથી થયા અતિ પ્રિય ગીરધારી, ધર્મ જ્ઞાન વૈરાગ્ય જે અતિશય અગહારી, તે સોતી હરિ ભક્તની ચડી પ્રેમ કુમારી. તે સોતી હરિ ભક્તની ચડી પ્રેમ કુમારી, અતિ વૈરાગ્ય ના વેગથી નિજ ઘર તજ દીધો, રહી વરણી ના ધર્મમાં મન વસ કરી લીધો. રહી વરણી ના ધર્મમાં મન વસ કરી લીધો. શ્રી રામાનુજ સ્વામીથી દીક્ષાને પામ્યા, નિર્ખી પ્રગટ શ્રી કૃષ્ણને સંશય સર્વવામ્યા. નિર્ખી પ્રગટ શ્રી કૃષ્ણને સંશય સર્વવામ્યા, તીર્થ સર્વે મા પર્યા કર્યા જનની સ્કામી, મુક્ત કહે વિખ્યાત છે રામાનંદ સ્વામી. મુક્ત કહે વિખ્યાત છે રામાનંદ સ્વામી, મુક્ત કહે વિખ્યાત છે રામાનંદ સ્વામી. એ રામાનંદ સ્વામી પ્રગટ થયા અજય નામના વિપ્ર અને સુમતિ થકી, અને દિન પ્રતિદિન
મોટા થઈ ગયા અને અનાસક્ત ભાવે ઘરમાં રહેતા હતા અને શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન એમને અતિશય ઉત્કંઠા હતી અને ઘરેથી વેદાધ્યયનના નિમિત્ત લઈ ઘરેથી નીકળી અને ઘરનો ત્યાગ કર્યો. કારણ, એને શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન કરવા હતા. અંતરમાં એમને એક જ પ્રિયા હતી કે મારે ભગવાનના દર્શન કરવા. બાળપણથી જ એમને રુચિ હતી ભગવાનમાં. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એમને સિદ્ધ જ હતા અને વૈરાગ્ય અતિ હતો. અને પછી આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એ આત્માનંદ સ્વામીને એમને ગુરુ ધાર્યા અને આત્માનંદ સ્વામીને એમને કહ્યું કે મારે ભગવાનના દર્શન કરવા છે. ત્યારે આત્માનંદ સ્વામીએ કીધું કે તમે અષ્ટાંગ યોગ સાધો. ગુરુના કહેવાથી રામાનંદ સ્વામીએ અષ્ટાંગ યોગ સાધ્યો અને નિરાકાર બ્રહ્મ તેજના દર્શન થયા. એમને સુખ ભગવાનનું ન આવ્યું. આત્માનંદ સ્વામી ગુરુનો ત્યાગ કરી શ્રી રંગક્ષેત્રમાં પ્રપન્નામૃતનો અભ્યાસ કર્યો અને ભગવાનની આરાધના કરી, ભગવાનને પ્રસન્ન કરી અને રામાનુજ ભગવાનને દર્શન દીધા. આપણે સૌ કોઈ એ વાતને જાણીએ છીએ. આવી રીતે મુકુંદાસે નિજ પદ દ્વારા રામાનંદ સ્વામીને સંક્ષેપથી સાર કહ્યો. પરંતુ આપણે મુખ્ય વાત એ હતી, એ જે ભક્ત હતા મુકુંદાસને કહે છે કે રામાનંદ સ્વામી કોણ હતા. ત્યારે કહેવા લાગ્યા કે મુકુંદાસ, એ રામાનંદ સ્વામી જેમ મેં પૂર્વે જણાવ્યું, મુકુંદાસે નિજ પદ દ્વારા જણાવ્યું કે રામાનંદ સ્વામી અજય અને સુમતિ થકી પ્રગટ થયા. એટલે આ ભગતે બધું જ કહેવાનું ચાલુ કર્યું કે રામાનંદ સ્વામી ખૂબ મોટા સંત છે. એમના શિષ્યમંડળ સાથે ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, સોરઠ, ઝાલાવાડ, હાલાર, વાળાંગ, નાઘેર, ભાલ વિસ્તારોમાં વિચરણ ખૂબ કરે છે અને એ ધર્મનું સ્થાપન બહુ કરે છે. ધર્મનું સ્થાપન ગજબનું કરે છે મુકુંદાસે. અને બીજું, મુકુંદાસ સાંભળો, એ રામાનંદ સ્વામીના શિષ્યની સંખ્યા ગામોગામ આજે વધતી જાય છે. એટલું જ નહીં મુકુંદાસ, એ રામાનંદ સ્વામી સંત મંડળ પણ દિન પ્રતિદિન વધતું જાય છે. અને મુકુંદાસ આગળ પૂછે છે, એમના સદાવ્રતો ક્યાં ક્યાં ચાલે છે? ત્યારે એ ભક્તજનોએ જણાવ્યું કે મુકુંદાસ સાંભળો, એમના સદાવ્રતો ફરેણીમાં, ધોરાજીમાં, સાંકળીમાં, ભાડેરમાં, જામવાળી, પીપલાણા, માણાવદર, અગતરાય, લોજ, માંગરોળ, જેતપુર, સરદાર, નવાનગર, કોટડા, ગરડા, કારિયાણી, માણેકવાડા, મેથાણ, જેતલપુર, અમદાવાદ, આ બધા સ્થાનોમાં રામાનંદ સ્વામીએ સદાવ્રતો પ્રારંભ કરાવેલા છે. અને એમનો મુખ્ય હેતુ એ છે સદાવ્રત સ્થાપવાનો કે શરણાગત જીવોનું કલ્યાણ કરવાનો. એટલે મુકુંદાસ એ રામાનંદ સ્વામી બહુ મોટા સંત છે. જેમ ગુરુદેવ શામદાજી મહારાજ મોટા છે, એમને જેવી રીતે એક આશ્રમ ચાલે છે અને સદાવ્રત ચાલે છે, એવી રીતે એ રામાનંદ સ્વામી બહુ મોટા સંત છે. એમનો અનુયાયી વર્ગ પણ સારો એવો છે અને સારી એવી ભક્તિ કરાવે છે એમને અને ભગવાનના માર્ગે આગળ લઈ જાય છે અને દિન દુખિયાના દુઃખો મટાડે છે. માટે તમારે એમના
દર્શન કરવા જેવા છે, કરવા જેવા છે. એટલે મુકુંદાસે પૂછ્યું, ક્યારે અહીંયા આવે છે? શું પૂછ્યું? ક્યારે આવે છે? ત્યારે ભગત કે મુકુંદાસ, રામાનંદ સ્વામી તો અવારનવાર આવે છે, એમનો અહીં સદાવ્રત જ ચાલે છે, એમનો સદાવ્રત જ અહીં ચાલે છે. એટલું જ નહીં મુકુંદાસ, અહીં એમનો સમાજ જે રહે છે ને, એ કઈ ઘર છે, અને એક ઘર અહીં બાંધ્યું છે, અને એમાં આવીને ઘણીવાર એમના સંત મંડળ સાથે આવીને રહે છે, અને ભક્તોને કથા વર્તન સુખ આપે છે, સદાવ્રતમાં બધાને અન્ન આપે છે. બાંધ્યું તું એક ઘર રૂપાળું, તેમાં રહેતા આવી દયાળુ, કરતા જ્ઞાન વાર્તા ખરી, દેતા અંગમાં ખુમારી ભરી. શું કહે છે એ રામાનંદ સ્વામી છે ને મુકુંદાસ, જ્યારે અહીંયા આવે છે તો ખુમારી ભરેલી વાતો કરે છે. એટલું જ નહીં, એ ખુમારી ભરેલી વાતો કરે છે ને, એના જીવનમાં એવું પરિપૂર્ણ છે પાછું. શું પરિપૂર્ણ છે એનામાં? અને એટલું જ નહીં મુકુંદાસ, સાંભળો, એ રામાનંદ સ્વામી એટલા બધા ભજનાનંદી, એટલા ધ્યાનનિષ્ઠ, અને ભક્તોને એટલા ભગવાનના માર્ગે વાળા છે ને, એમના દર્શન કરવાથી અનેક ભક્તોના મનોરથ તૃપ્ત થાય છે. તેથી ભક્ત રહેતા ગુલતાન, એક હરિ માહી મસ્તાન. એટલું જ નહીં મુકુંદાસ, એમના યોગે કરીને કેટલા જીવોને ભગવાનના દર્શન પણ થાય છે. શું કીધું? ભગવાનના દર્શન થાય છે ને ભગવાનમાં મસ્તાન રહે છે. એટલે મુકુંદાસને તો થઈ ગયું હવે, ભગવાનના દર્શન કરાવે છે અને ભગવાનને મેળાવે છે, મળાવે છે. પણ મારે તો દર્શન કરવા તો હારા પડશે જ. વળી બંધાતા નહીં એ ક્યાંય વર્તી સ્વામી વચન માય. મુકુંદાસ સાંભળો, એમનો જે અનુયાયી વર્ગ છે ને, એવો છે એમના વચનથી કોઈ જગ્યાએ ક્યાંય સંસારમાં બંધાય જ નહીં. બધા જ અનાસક્ત થઈ સંસારમાં રહે, અને જેમ આજ્ઞા કરે ને, એમ આજ્ઞામાં આખો વર્ગ રહે છે. જેમ રામાનંદ સ્વામી કહે એમ બધાય એમના વચનમાં રહે છે. એવો વર્ગ છે, એવો વર્ગ છે. એવી ચાલતી હતી જે રીત, તેને પોષવા માટે પુનિત. એટલે ભક્તે કીધું કે મુકુંદાસ, એ રામાનંદ સ્વામી અવારનવાર અહીં આવે છે, અને ભક્તોને કથા વાર્તાથી તૃપ્ત કરે છે, એમના દર્શન દુર્લભ હોય છે, એકવાર દર્શન કરવા જેવા ખરા. ત્યારે મુકુંદાસે વળી વળી કહ્યું, અહીં આવે તો આપ મને જણાવો. ત્યારે ભક્તે કીધું, હમણાં ટૂંક સમયમાં જ અહીં પધારવાના છે, એમનો સદાવ્રત ચાલે છે ને, તો એમના ભક્તો તરફથી મેં વાતો સાંભળી છે, હમણાં એમના ગુરુદેવ રામાનંદ સ્વામી પધારવાના છે, એક ખૂબ મોટું આયોજન કરેલું છે, કથા વાર્તા તો છે, સાથે સાથે સદાવ્રતમાં બધાને અન્ન અને વસ્ત્ર આપવાના છે રામાનંદ સ્વામી. મુકુંદાસ કહ્યું, મને દર્શન થશે? એટલે ભક્તો કેવા લાગ્યા, એ તો સારું, એમના ભક્તોને પૂછવું પડશે. શું કીધું? પૂછવું પડશે. રામાનંદ સ્વામીને તમારે મળવું હોય તો એકવાર એક એમના ભક્તોનું પૂછી લઉં, કયા સમયે આવવાના છે. હમણાં આવવાના છે તો મને ખ્યાલ છે, પણ એક્ઝેક્ટ ક્યારે આવવાના છે એ ખ્યાલ નથી મને. કેટલા દિવસ રહેવાના છે એ પણ ખ્યાલ નથી, પણ એટલો ખ્યાલ છે આવવાના છે. એમણે ખૂબ મોટું આયોજન કર્યું છે, એમાં આવવાના છે. એટલે તરત પૂછ્યું, ગુરુદેવ શામદાજી મહારાજને તમે પૂછી લેજો. હું કીધું? ગુરુદેવને તમે પૂછી લેજો, દર્શન કરવા જાઓ કે ન જાઓ. એટલે મુકુંદાસને થવા લાગ્યું, હું ઘણા દિવસથી અનુભવ કરું છું કે ગુરુદેવ મને આમાંથી છોડો છોડો છોડો, ઘણા બધા છે તૈયાર, એને તમે સેવા આપો, હું આમાં મને આમાં રૂચિ નથી, મારે પર ભગવાનના દર્શન કરવા છે.
અને ગુરુદેવ રસ્તો જે મારે જોતો છે કરા આપતા નથી અને મને આ મને આ શ્યા મોટી જવાબદારી સોંપી છે તો મારે ગુરુદેવને કહેવું પડશે ગુરુદેવ અમારથી નહીં થાય આવે નહીં થાય એટલે સેવકે જણાવ્યું ગુરુદેવને પૂછી લેજો તમે શામદાજી મહારાજને પૂછી લેજો મુકુંદાસે કહ્યું ગુરુદેવને તો અવશ્ય હું પૂછી લઈશ એમની પરવાનગી લઈને જ તે હું દર્શન કરવા જઈશ જો કેટલો વિવેક પાછો દર્શન કરવા જઈશ પૂછી લઈશું જેમ આજ્ઞા કરે તેમ એટલે મુકુંદાસ આવી રીતે અંતરમાં એમને રામાનંદ સ્વામીને મળવાની ઈચ્છા થઈ અને દર્શન કરવાની ઈચ્છા થઈ કે મારે એકવાર મહાપુરુષના દર્શન કરવા છે કારણ કે મહિમા જાણ્યો બધે ભક્તો દ્વારા એટલે મહિમા જાણ્યો એટલે રામ મુકુંદાસને થયું મારે દર્શન કરવા પડશે એટલે અંતરમાં એક જ આશ હવે તો રામાનંદ સ્વામીના દર્શન કરવા જ ગાંઠ વાળી દીધી અને અંતરમાંથી હવે ભાર ઉતરવા લાગ્યો કે હવે મને અહીંયા મને દિવસે ને દિવસે બંધનમાં નાખતા જાય છે અને બંધન મારું જે લક્ષ્ય છે એના માટે યોગ્ય નથી મારું લક્ષ્ય છે પ્રભુને પ્રસન્ન કરવા બ્રહ્મચર્ય વ્રતને સિદ્ધ કરવું એ લક્ષ્યમાં જો ગમે તેટલા મોટા બંધન આવતા હોય તેને તોડવા એ મારી ફરજ છે એટલે મુકુંદાસ આવી રીતે વિચાર કરી આરામ કરે છે એમાં એક આવ્યા સ્વામી તાહા એક વાર કર્યો ભક્તોએ ખૂબ સત્કાર એવામાં સરદાર ગામમાં સદગુરુ શ્રી રામાનંદ સ્વામીનું આગમન થાય છે એ આગમનને આપણે કાલે જાણીશું એ કથાને પૂર્ણ કરીએ છીએ બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે કંસ મહારાજની જય